रमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। मंदिर में सिंहासन में विराजमान राजाधिराज सर्वोपरि हरिकृष्ण महाराज दिव्य रूपे सदा अपनी साथे रहेला एवा वहला वहला पूज्यपाद गुरुजी, वंदनीय संतो, आप सर्वे वाला भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। हैप्पी श्रावण मास, हैप्पी एकादशी। आ अति पवित्र श्रावण महीना में पवित्र एकादशी ना महापवित्र दिवसे आओ सद्गुरु श्री निष्कुलानंद स्वामी विरचित भक्त चिंतामणि ग्रंथ अंतर्गत परचा विभाग नी कथा आपने गया विकमा श्रवण करी हती। भगवान श्रीहरिए पोतानो प्रगट प्रताप जे भक्तों ने देखाड़ियो, संतों ने बताव्यो, जेनी अनुभूति संतोए भक्तोए साक्षात करी अने जे वातो निष्कुलानंद स्वामीए सांभळी जोई जाणी अने लखी एवी अद्भुत आपणने सहु कोईने संकटना समयमां सहारो आपे, बळ आपे एवी आ एक एक वातो छे। कहूट गेमना माध्यमथी लोयाधाम परिवारना तमाम भक्तों परचा विभाग नो खूब सारो अभ्यास करी रहा छे। चातुर्मासना नियम मा पण आपणे बधा संतो भक्तो साथे मळी आ वर्षे भक्त चिंतामणि ग्रंथना विशेष पाठ करी रहा छे। त्यारे आवो 130મુ प्रकरण गया वीक में अपने श्रवण कर्युं हतुं। 131મુ प्रकरण पीयूडा महाराजना चरणों में, ठाकुरजी महाराजना चरणों में खूब भाव थी वंदन करी, पूज्यपाद गुरुजीना चरणों में वंदन करी, वैराग्य मूर्ति सद्गुरु श्री निष्कुलानंद स्वामीना चरणों में वंदन करी आपणे श्रवण करीशु 131મુ प्रकरण। स्वामी आ प्रकरणना प्रारंभमां आ प्रकरणनी शरूआत करता
ખૂબ સુંદર વર્ણન કરે છે. એક અનુપમ વાર્તા. એક અનુપમ વાર્તા સુનજો સુંદર સાર, મુક્તાનંદ મહારાજની હું કહો કરી વિસ્તાર. મુક્તાનંદ મહંતને મળ્યા શ્રી મહારાજ, તોય ઉડી અંતરે દલ માહી રહેતી દાજ. કેવા મધુર આ શબ્દો છે. એક અનુપમ વાર્તા જેની ઉપમા શોધી ન શકાય, જેનો જોટો ન મળે, આવી મેચલેસ એક અદ્ભુત વાત સ્વામી કરે છે. આ વાત કોની છે? તો મુક્તાનંદ સ્વામીની છે. મુક્તાનંદ મહંતને, મહંત એટલે મહાન સંત, એને મહંત કહેવાય. મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંત એને મહારાજે પરચો આપ્યો. હવે જ્યાં મહારાજ ને મુક્તાનંદ સ્વામી હોય ત્યાં જોવાનું શું હોય? સ્વામી શરૂઆત અદ્ભુત કરે છે. મુક્તાનંદ મહંતને મળ્યા શ્રી મહારાજ, તોય ઊંડે અંતરે દલમાહી રહેતે દાજ. કરે કથા બહુ વાર્તા. સ્વામી તો કેવી કથા કરતા! શાસ્ત્રોમાં વર્ણન કર્યું, પ્રાભુદ વાર્તા પ્રવાહો મિત હરિ યશસામ પાપતા પ્રણાસહ. હિમાલયમાંથી ગંગાજીનું ખળખળ ઝરણું વહેતું હોય ને એવી રીતે મુક્તાનંદ સ્વામીના મુખારવિંદમાંથી અખંડ ભગવાનની દિવ્ય વાતો વહેતી. આપણા શાસ્ત્રોમાં લખ્યું, મુક્તાનંદ સ્વામી કથા વાર્તા કરતા હોય અને સભામાં 2000 જેટલા ભક્તો બેઠા હોય, દરેકના મનમાં જુદા જુદા પ્રશ્ન હોય, દરેકના પ્રશ્નના જવાબ આપોઆપ મળી જાય. આવી વાતો સ્વામીના હૃદયમાં રહીને મહારાજ કરતા. કરે કથા બહુ વાર્તા અંતરે વિણ ઉછરંગ, સંકોચ રહે શરીરમાં નહીં અંગમાંહી ઉમંગ. સાંભળજો, મુક્તાનંદ સ્વામી જેવા સંત છે. આ પરચાઓ આપણને બધાને પ્રેરણા મળે એટલા માટેના છે. સ્વામી કથા વાર્તા કરે છે, મોટેરા સંત છે, ભગવાન જેવું ઐશ્વર્ય સદગુણ એનાથી સંપન્ન છે, પરંતુ બન્યું છે શું? અંતરે વીણ ઉછરંગ, અંતરમાંથી ઉછરંગ એટલે કે ઉમંગ એનો ભંગ થઈ ગયો છે, અંતરમાં ઉદાસીનતા છે. સંકોચ રહે શરીરમાં, ઉમંગ તૂટે એટલે બધું તૂટે, શરીર પણ સ્વામીનું શિથિલ સંકુચિત રહે છે. નહીં અંગ માહી ઉમંગ. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત એના મનમાં ઉદાસીનતા આવી છે, તેનો તે સંશય કાપવા આપવા અતિ આનંદ. વાળી વરતી અંતરે દેખાડ્યા શ્રી રામાનંદ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જીવ પ્રાણી માત્રના હૃદયના નિયામક પરમેશ્વર છે. આપણા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર
એના અધિપતિ, એના કંટ્રોલર, એના સ્વામી, એના નિયામક જો કોઈ હોય ને તો એક પુરુષોત્તમ નારાયણ છે. મુક્તાનંદ સ્વામીના મનમાં ઉદાસીનતા આવી છે, શરીરમાં સંકોચ છે. સ્વામીનો આ સંકોચ કાઢવા, મનમાં કંઈક સંશય છે, સંશયને ટાળવા શ્રીજી મહારાજે એક પરચો પૂર્યો. ભક્ત ચિંતામણી ગ્રંથમાં પ્રકરણ 131માં વાત ઘણી સંક્ષેપથી છે, કારણ કે આ વાત ભક્ત ચિંતામણી ગ્રંથમાં જ પૂર્વે આવી ગઈ છે. ભક્ત ચિંતામણીનું પ્રકરણ છે 49મું, જેમાં સ્વામીએ વિસ્તારથી આ વાત લખી છે. થોડી આપણે એ વાત પણ સાથે લઈ લઈએ. મુક્તાનંદ સ્વામી એટલે આપણા આદિગુરુ છે, સત્સંગની માં છે, ભગવાનના ગુરુ સ્થાને છે. અને મુક્તાનંદ સ્વામી માટે કહીએ તો વચનામૃત એમ કહે છે, કામ ક્રોધાદિકના અંતરમાં વેગ પ્રવર્તતા હોય ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા સંતને સંભાળે ને તો અંતરના વેગ શાંત થાય, આવા મોટેરા સંત છે. ભગવાન શ્રીહરિએ જે મોહર છાપ મારી છે એવા મુક્તાનંદ સ્વામી. સ્વામીના ચરણોમાં વંદન કરી સ્વામીએ આપણને સમજાવવા માટે એક લીલા, એક ચરિત્ર જે કર્યું છે એને આપણે શ્રવણ કરીશું. મોટા પુરુષ એની લીલા કેવી હોય? એક પિતા બાળકને રમાડવા, રાજી કરવા માટે બાળક જેવો બનતો હોય, તમે જોયું છે, તોતડી ભાષામાં બોલે, ઘોડો ઘોડો કરે, બાળકને પણ ગમે એટલી નીચાઈ સુધી એના પિતા આવી જતા હોય છે, આપણે જોઈએ છીએ સમાજમાં. આ જગતમાં એક સિમ્પલ મેથેમેટિક્સ છે કે કૂવામાં પડેલા માણસને બહાર કાઢવા માટે, ઘણીક વાર બહાર ઉભેલા માણસે પણ કૂવામાં ઉતરવું પડે છે, ત્યાર પછી એને બહાર કાઢી શકાય. એક બાળકને રાજી કરવા, રમાડવા માટે એના પિતાએ પણ બાળક જેવા બનવું પડે છે, ત્યારે એ બાળકને રમાડી શકે, રાજી કરી શકે. ત્યારબાદ એ બાળક પિતાને સમજે તો બાળક પણ પિતાને ધીમે ધીમે સમજતા 5, 10, 15, 20 વર્ષે બાપની બધી વાત સમજતો થાય. તમે આ સિમ્પલ વાત જો સમજી શકો ને તો જ આ મુક્તાનંદ સ્વામી અને મહારાજની લીલાને સમજી શકો. મુક્તાનંદ સ્વામી આપણને બધાને, સામાન્ય પામર જીવોને સમજાવવા માટે આવું એક સામાન્ય ચરિત્ર કરી રહ્યા છે. ચરિત્ર કેવું છે સાંભળીએ. ભક્ત ચિંતામણી ગ્રંથ પ્રકરણ 49માં નિષ્કુળાનંદ સ્વામીએ થોડો જેનો ઉલ્લેખ સારો એવો કર્યો છે. ઘટના કેવી છે? રામાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા. આ સત્સંગની ધુરા સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણને સોંપી છે. મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંતોએ ભગવાન શ્રીહરિની શરણાગતિ પૂર્ણપણે સ્વીકારી લીધી છે. રામાનંદ સ્વામી તો ધામમાં ગયા. ભગવાન શ્રીહરિએ તમામ સંતો ભક્તોને કહ્યું છે, સંતો સાધુનું જેટલું વિચરણ થાય ને એટલા જીવોનું કલ્યાણ થાય છે. કરુણા ભગવદ ભક્તઃ પૂર્ણ કામઃ અપેક્ષિતો વિચરંતિ જીવાનામ કલ્યાણાય
મોક્ષુણામ. ભગવાનના ભક્ત સંતો પૂર્ણ કામ છે, એની કોઈ કામના અધૂરી નથી. તેમ છતાં એવા પૂર્ણ કામ એવા સંતો અનેક જીવોનું કલ્યાણ થાય ને, એટલા માટે સમાજમાં વિચરણ કરતા જ રહે છે, વિચરણ કરતા જ રહે છે. કહેવાય છે ને, નદી વહ્યા કરે ને તો સૃષ્ટિ લીલી છમ રહે, અને સંત ચાલ્યા કરે ને તો જીવોનું કલ્યાણનો માર્ગ સતત આગળ વધ્યા જ કરે. એટલે તો કહેવાય છે, સાધુ તો ચલતા ભલા. સંતોને મહારાજે આજ્ઞા કરી છે, દેશ દેશાંતરમાં વિચરણ કરવા જાઓ, જેથી કરીને અનેક જીવોનું કલ્યાણ થાય. મુક્તાનંદ સ્વામીને કચ્છમાં મોકલ્યા છે, આનંદાનંદ સ્વામીને ગુજરાતમાં મોકલ્યા છે, અને મહારાજે કહ્યું અમે પણ આ સત્સંગમાં વિચરણ કરવા જઈશું. સોરઠમાં જવા માટે ભગવાન શ્રીહરિ તૈયાર થયા છે. ભગવાન શ્રીહરિ સોરઠમાં પધાર્યા છે. સોરઠનો સત્સંગ આપ સર્વે જાણો છો, અને ભગવાન શ્રીહરિ એમણે ચપટીમાં કામ કરવું છે. જીવ પ્રાણી માત્રનું કલ્યાણ બહુ ટૂંકમાં કરી દેવું છે. કેવી રીતે થાય? ભગવાને ઐશ્વર્ય પ્રગટ કર્યું. કોઈ પણ દર્શન કરવા આવે, નર હોય કે નારી હોય, બાળક હોય કે યુવાન હોય, અરે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, પાત્ર કુપાત્ર જોયા વિના, નાતી જ્ઞાતિ જોયા વિના, સ્ત્રી કે પુરુષ એ વિચાર્યા વિના, જે કોઈ ભગવાનના યોગમાં આવે આ બધાને મહારાજ સમાધિ કરાવતા. સમાધિ એટલે કેવી? જેના જે ઈષ્ટદેવ હોય ને એના દર્શન કરાવે. કોઈ રામચંદ્રજીનો ઉપાસક છે એને સમાધિ થાય, વૈકુંઠમાં જાય, વૈકુંઠ લોકના દિવ્ય દર્શન કરે, ભગવાન રામચંદ્રજીના દર્શન કરે, અને આ વૈકુંઠ લોકના દર્શન કરી આવે અને ભગવાન શ્રીહરિના ચરણમાં પડી જાય, અને ભગવાન શ્રીહરિ ભગવાન જ છે આવો દ્રઢ નિશ્ચય થાય. સ્વામીએ લખ્યું, એ રામ ઉપાસે રામને દેખે, કૃષ્ણ ઉપાસે કૃષ્ણને પેખે, દેખે હનુમાન ના હનુમાન, દેખે હનુમાન ના હનુમાન, જેવો ભાવ એવા ભગવાન. જેના જે આરાધ્ય તેને તે રૂપે દર્શન આપતા, અને એવું ઐશ્વર્ય મહારાજે બતાવ્યું. એનો તે દેઠે નો તે સાંભળી રે, પ્રગટાવે એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. ક્યારે સાંભળી ન હોય, ક્યારે જોઈ ન હોય, આટલા બધા શાસ્ત્રોમાં ક્યારેય સાંભળવા ન મળી હોય આવી રીત મહારાજે પ્રવર્તાવી. થયું એવું, આવું ઐશ્વર્ય મહારાજ દેખાડે એ છાનું રે ચારે બાજુ ફેલાયું. ગામો ગામ આ વાતો થવા લાગી, દેશ દેશાંતર સુધી આ વાતો પહોંચી ગઈ, ઘર ઘરમાં આ ગાથાઓ ગવાવા લાગી. આબાલ વૃદ્ધ એક જ વાત કરે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે અને એવો પરચો બતાવે છે, એવું ઐશ્વર્ય બતાવે છે. કોઈક લોકો જંત્રતંત્ર માની દૂર થતા ગયા, કોઈક લોકો કુતૂહલથી તમાશો જોવા ભેગા થયા, અને કોઈક મુમુક્ષુ હતા ને સુરેશ ભગત, એ બધા ખેંચાવા લાગ્યા. ભગવાનનું કામ જ આ છે, બસ ચુંબક આવે ને કામ શું કરે, લોઢાને ખેંચી લે. ચુંબકની પાસે આવતા લોઢું આપોઆપ ખેંચાઈ આવે છે,
એમ ભગવાન અને ભગવાનના એકાંતિક સંત એનું કામ જ એ છે, આ જગતમાં જે મુમુક્ષુ જીવ હોય એને ખેંચી લેવા, મૂર્તિમાં જોડી દેવા, અક્ષરધામ સુધી પહોંચાડી દેવા. ચુંબક ગમે એટલું પાવરફુલ હોય ને, લાકડાને ન ખેંચી શકે, લબ્બરને ન ખેંચી શકે, લોખંડને જ ખેંચે. એમ ઘણા લાકડા જેવા જીવો હોય, લાકડા જેવા, એને ભગવાન કે એકાંતિક સત્પુરુષો ગમે એટલા પૃથ્વી પર આવે ને, એમાં કોઈ ફેર ન પડે. એટલા માટે તો શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથમાં મહારાજે આજ્ઞા કરી કે અમારી લખેલી આ શિક્ષાપત્રી કોઈ દૈવી જીવ હોય એને આપજો, આસુરી જીવ હોય એને ક્યારેય ન આપતા. કારણ કે આસુરી જીવ છે ને, એ સત્શાસ્ત્રમાંથી પણ વચનામૃત લોયાનું 11મું વચનામૃત જેવા ધર્મગ્રંથમાં મહારાજે કેવી વાત લખી, શ્રીમદ ભાગવતમાં ભગવાનને સાકાર રૂપે જ પ્રતિપાદિત કર્યા છે, તેમ છતાં જે અસત્પુરુષ છે, જેની બુદ્ધિ આસુરી થઈ છે, એવા જીવો શ્રીમદ ભાગવત જેવા સત્શાસ્ત્રમાંથી પણ ભગવાનને નિરાકાર સમજે છે. ભગવાન શ્રીહરિનું આ ઐશ્વર્ય સૂર્યની જેમ ચારે બાજુ ચારે બાજુ. અરે નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. નવે નવ ખંડમાં ધરતીના ખૂણા ખૂણામાં એક એક ઘરમાં આ ચરિત્રો લોકો ગાવા લાગ્યા. વાત કચ્છ સુધી પહોંચી, કચ્છમાં મુક્તાનંદ સ્વામી હતા, મુક્તાનંદ સ્વામીના કાન સુધી વાત પહોંચી કે સહજાનંદ સ્વામી એમણે આવું ઐશ્વર્ય આવું પ્રકરણ ચલાવ્યું છે, ગમે તે આવીને સમાધિ કરાવે છે. મુક્તાનંદ સ્વામી તો વિચારી રહ્યા, થોડી વાર સ્વામીને માન્યામાં ન આવ્યું, આ લીલા છે એક. સ્વામીને થયું સત્સંગની માં છે ને. રામાનંદ સ્વામી આટલા પ્રતાપી હતા, એમણે ક્યારે એવું કર્યું નથી. અને સ્વામીએ આખી જિંદગી પુરુષાર્થ કરી, આટલા દિવ્ય સત્સંગની સ્થાપના કરી, અને આ સહજાનંદ સ્વામી જો નવું તૂત ચલાવશે ને, તો આ સત્સંગ વિખરાઈ જશે. આવી ચિંતામાં મુક્તાનંદ સ્વામી કચ્છમાંથી નીકળી શ્રીજી મહારાજને મળવા માટે સૌરાષ્ટ્ર આવી રહ્યા છે. સ્વામીને ખબર પડી છે કે મહારાજ મેઘ પર છે, એ ત્યાંથી આવ્યા મેઘ પર માઈ, મળ્યા મુક્તાનંદ સ્વામી ત્યાં. આ બાજુ મહારાજ પણ મેઘ પર આવ્યા છે, મુક્તાનંદ સ્વામી પણ મેઘ પર આવ્યા છે. તે તો ગયા હતા કચ્છ દેશ, દેવા સહુને સારો ઉપદેશ, તેણે સુણીતી સમાધિ કાને, નોતી મનાણી માયાને ભાને. સમાધિની વાતો સ્વામીએ સાંભળી હતી. અરે મુક્તાનંદ સ્વામી જેવા સત્પુરુષ તો માયાતીત છે, માયા કરતા ઘણા પર છે. પણ આ લોકની રીતે સ્વામી વર્ણન કરે છે, પિતા ધર્મદેવ જેના ઘરે ભગવાનનું પ્રાગટ્ય થાય, એ પિતા ધર્મદેવ અને માતા ભક્તિ કેટલા મહાન છે, તેમ છતાં આ લોકનું આવરણ એવું છે કે આ લોકમાં આવે ને એટલે એ પણ ભગવાન ભાવ ભૂલી જાય છે. મુક્તાનંદ સ્વામી પણ સમાધિની વાત સાંભળી પણ માની શક્યા નહીં, લૌકિક ભાવે એક ચરિત્ર કરે છે. અને સ્વામી આવ્યા, મહારાજને મળ્યા, એકાંતમાં ભેગા થયા, કચ્છના સત્સંગની બધી વાતો મહારાજે પૂછી. સ્વામીના ચહેરા ઉપર ઉદાસીનતા દેખાઈ છે. રામાનંદ સ્વામીના અક્ષરધામ ગયા બાદ શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને જ ગુરુ માને છે, ગુરુ સ્થાને રાખે છે. આત્મજ્ઞાનાદિપૂર્ણમ
गुरु रीति मन भगवान मन्यते यम मुनिंद्रम। एटला माटे तो मुक्तानंद स्वामी माटे कहवाय कि महाराजे यावत जीवन स्वामी ने गुरु समान गुरु स्थाने राख्या छे। महाराजे सामेथी पूछ्यू, स्वामी आपने एक उदास देखाओ छो, कंईक मनमां मूंझवण होय एवुं लागे छे। स्वामी संकोच न राखो, जे कंई केवुं होय ते कहेजो। अने महाराजे ज्यारे स्वामीने छूट आपीने तमारे ने मारे पण जीवनमां क्यारेक भगवान ने भगवानना कोई एकांतिक संत के एकांतिक भक्त पासे हाथ जोड़ीने विनंती करीने छूट आपवी पड़शे। जगना जीवन मने पोताना जाणीने, जगना जीवन मने पोताना जाणीने, कहवू घटे ते कहो कहो, राज मारे रे मंदिरे तमे रहो रहो। बे हाथ जोड़ी, એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું કે સંતોને ભક્તો આગળ બે હાથ જોડવાને એ સત્સંગ છે, એના દાસ થવું ને એ સત્સંગ છે, એની આગળ આપણે વિનંતી કરવીને કે કંઈક અમને કહેવા જેવું લાગે તો કહેજો। આપણા લોયાધામ પરિવારના કેવા સારા ભક્તો છે। આજે જ મારે એક આપણા ફ્લોરિડાના ભક્ત સાથે વાત થતી હતી, એમના ઘરમાં એમણે બધા ભેગા થઈને નિયમ શું લેવું એની ચર્ચા કરતા હતા। દીકરાઓને પરિવારને કહ્યું કે 4 મહિના ન કરો તો 1 મહિનો શ્રાવણ મહિનો તો કરવું જ જોઈએ। દીકરાઓએ પિતાને પૂછ્યું કે પપ્પા 1 મહિનો થશે અમારાથી, શ્રાવણ મહિનામાં અમે કંઈક વ્રતનું રાખીએ, એકટાણા કરીશું, કેવું કંઈક કરીશું, બરાબર છે ને? ત્યારે પિતાએ જે વાત કરીને, ક્યારેક હું નામ સાથે તમને આખો પ્રસંગ એ ભક્ત દ્વારા એના મુખે કહેવડાવીશ, એણે કહ્યું કે સ્વામી અમે પછી પરિવારમાં બધાએ બધાની હાજરીમાં નક્કી કર્યું કે ખાવા પીવાનું છોડવું એ તો સહેલું છે, સ્વભાવ છોડવા અઘરા છે, એટલે આપણા પરિવારમાં બધા એક એક સ્વભાવ છોડવાનું નક્કી કરે। જેને બહુ ક્રોધ હોય એ ક્રોધ ઓછો કરે, અને બધાને આજે હાજરીમાં આપણે કહી દઈએ કે ભાઈ મારે ક્રોધ છોડવો છે, ભૂલથી પણ મારો ક્રોધ આવે તો તમે બધા ટોકજો। કરવા જેવું આ કામ છે, બસ એકવાર ખાવાનું છોડીશું, કદાચ બોલવાનું છોડીશું, મૌન રાખીશું, પણ જો સ્વભાવ નહીં છોડીએ ને ત્યાં સુધી આપણા આત્મા સુધી સત્સંગ નહીં પહોંચે। અને એ વાત નક્કી છે, આત્મા સુધી આ સત્સંગનો રંગ જ્યાં સુધી નહીં લાગે ને ત્યાં સુધી આત્માની અંદર પરમાત્માની મૂર્તિનું સુખ નહીં માણી શકીએ। એટલે તો આપણા સંતોએ કહ્યું સ્વભાવો હિ દુરત્યય, સ્વભાવને છોડવો ને અઘરામ અઘરી વાત છે। માણસ બધું છોડી શકે છે, સ્વભાવને નહીં। અદ્ભુત આ બધી વસ્તુ સમજવા જેવી છે, સ્વભાવ તો છૂટે, કોઈકના શરણાગત થઈએ, કોઈકને હાથ જોડીએ। શ્રીજી મહારાજ પરબ્રહ્મ છે, ભગવાન છે, તમને અને અમને સમજાવવા માટે આ મહારાજની મુક્તાનંદ સ્વામીની લીલા છે। મહારાજે સામે ચાલીને સ્વામીને કહ્યું કે સ્વામી કંઈક કહેવું હોય તો કહેજો, ઉદાસ શા માટે છો? મુક્તાનંદ સ્વામીને હિંમત આવી, મનમાં જે મૂંઝવણ હતી સ્વામીએ બધી રજૂ કરી। સ્વામીએ કહ્યું, ઠપકો કેવો આપે છે સ્વામીના શબ્દોમાં જોઈએ થોડું। આટલા દિન સત્સંગ કરી, ઘડીક મમતી કેમ ફરી, મહારાજ દિયો પાખંડ મેલે, સત્સંગમાં ન થાવું ફેલી। સહજાનંદ સ્વામી કદાચ મીઠા તુકારે પણ બોલાવ્યા હોય મહારાજને કે તમે
રામાનંદ સ્વામી પાસે આટલો સત્સંગ કર્યો છે, આટલા જ્ઞાની છો, થોડા દિવસમાં તમારી બુદ્ધિ ફરી ગઈ, આ પાખંડ બધું બંધ કરો, સત્સંગમાં ફેલફતુર સારા નહીં. સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. કેવો ઠપકો આપે છે મહારાજ, આ સત્સંગમાં પાખંડ છોડો, પાખંડથી, પરચાઓથી, ઐશ્વર્ય બતાવવાથી સત્સંગ આગળ નહીં વધે. અને મહારાજ, સમાધિ લોકોને થાય, ગમે તેને થાય, પાત્ર હોય કુપાત્ર હોય, સમાધિ કઈ સહેલી વસ્તુ છે? અષ્ટ અંગ સહિત યોગને જેણે સિદ્ધ કર્યો હોય એવા યોગીને પણ સમાધિ દુર્લભ છે, તો જેને તેને થઈ જાય. ભલા ભોળા લોકો માને, અમે ન માનીએ. આમ જ્યારે મહારાજને ઘણો ઠપકો આપ્યો ત્યારે મહારાજે હાથ જોડીને કહ્યું, હા. પછી હરિ બોલ્યા, ધીરા રહી, ધીરજ રાખીને, વિવેકથી, વિનમ્ર ભાવે મહારાજે કહ્યું, સ્વામી અમે કંઈ કરતા નથી, અમે તો કહે સહુ મળી કરે છે જન, સ્વામી રામાનંદનું ભજન. અમે તો રામાનંદ સ્વામીનું ભજન કરાવીએ છીએ, સ્વામીને યાદ કરીએ છીએ, લોકોને યાદ કરાવીએ છીએ, અને સ્વામીના પ્રતાપે, સ્વામીને લોકો યાદ કરે એના પ્રતાપે જીવ પ્રાણી માત્રને સમાધિ થાય છે. આમ મહારાજે વાત કરી, સ્વામી કહે, મુક્તાનંદ સ્વામી, પણ એમ કંઈ સમાધિ સહેલી વસ્તુ છે? એમ યાદ કરવાથી સમાધિ થાય? એવામાં એમ વાત કરે બહુ વાર. મહારાજ મુક્તાનંદ સ્વામી વાતો કરે છે, મુક્તાનંદ સ્વામી મીઠો ઠપકો આપે છે મહારાજને. એટલી વારમાં ત્યાં સંતદાસજી નામના સંત બાજુમાં બેઠા હશે. આ વાત સાંભળતાની સાથે સંતદાસજીના હૃદયમાં પ્રકાશ થયો, ધારણા બંધાણી, સમાધિ થઈ, નાડી પ્રાણ ખેંચાવા લાગ્યા, ધરતી પર ઢળી પડ્યા. બાજુમાં જ હતા મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું, સ્વામી જુઓ, જુઓ આપણા ગુરુદેવનો પ્રતાપ જુઓ, હજી આપણે યાદ કરીએ છીએ, સંભાળીએ છીએ, ત્યાં તો આ સાધુને જો સમાધિ થઈ. મુક્તાનંદ સ્વામી તો નાડી પારખવામાં કુશળ હતા, એટલે મુક્તાનંદ સ્વામી ઊભા થઈ ગયા, સંદાસજીની નાડી જોઈ, નાડી પકડાણી નહીં, શ્વાસ દેખાણો નહીં. સ્વામીને લાગ્યું, કહે મુક્તાનંદને શ્રીહરિ, જુઓ ધારણા ધીરજ કરી, જુઓ હાથને પગની નાડી, જો જાગે તો ઉઠાડો જગાડી. સ્વામી અમને સમાધિ થઈ લાગે છે, તમે નાડી પ્રાણ ચેક કરો, પગની નાડી જુઓ, હાથની નાડી જુઓ, નાડી ન પકડાય તો તમે જગાડો. મુક્તાનંદ સ્વામીએ ઘણા પ્રયત્ન કર્યા, સંદાસજી જાગ્યા નહીં. સંદાસજી હલ્યા પણ નહીં. સ્વામીને થયું, શરીરમાં પ્રાણનો સંચાર દેખાતો નથી, નાડીના સ્પંદનો હાથમાં આવતા નથી, શું થયું હશે? આવું તો ક્યાંય જોયું નથી, આવું તો ક્યાંય સાંભળ્યું પણ નથી, આ શું છે? જગાડવા પ્રયત્ન કર્યા પણ સ્વામી જાગ્યા નહીં. મુક્તાનંદ સ્વામી મહારાજની સામે જોયું, શું થયું છે આને, તમે જગાડો. ત્યારે મહારાજે ચપટી વગાડી, રામાનંદ સ્વામીને યાદ કર્યા. એટલી વારમાં તો સંદાસજી બેઠા થયા, ઊંઘમાંથી જાગે એમ. અને સંદાસજી જાગ્યા. પછી તેને મહારાજે જગાડે, કહ્યું વાત કરો વ્યક્તિ પાડે. પછી તેને મહારાજે જગાડે, કહ્યું વાત કરો વ્યક્તિ પાડે. મહારાજે ચપટી વગાડી, રામાનંદ સ્વામીને યાદ કર્યા, સંદાસજી બેઠા થયા. મહારાજ કે, સાધુ ક્યાં ગયા હતા, શું થયું હતું, શું તમે જોયું, બધી વાત કરો. સંતદાસના છે સત્ય બોલા, કહે દેઠો મેં બ્રહ્મ મોહલા.
તેમા મૂર્તિ દીઠી મે દોયા. સંદાસજી એમ કહે છે, અરે મહારાજ, એટલો દિવ્ય પ્રકાશ, કોટી કોટી સૂર્ય ચંદ્રની કાંતિને ઝાંખી કરે એવી દિવ્ય ઝળહળતી કાંતિ મેં જોઈ. એ બ્રહ્મમહોલ અક્ષરધામનો પ્રકાશ. એ અક્ષરધામમાં હું ગયો અને ત્યાં બે મૂર્તિ જોઈ. કોણ હતા? તેમાં મૂર્તિ દીઠી મે દોયા, ઉદ્ધવ ને શ્રી કૃષ્ણની સોય. ઉદ્ધવજી હતા. એ ઉદ્ધવજી બીજા કોઈ નહીં, સાક્ષાત રામાનંદ સ્વામી હતા. અને શ્રી કૃષ્ણ હતા એ બીજા કોઈ નહીં, તમે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ. અને ત્યાં હું ગયો, બંનેના મેં દર્શન કર્યા. અને રામાનંદ સ્વામી ત્યાં હતા ને, એમણે મને કહ્યું. શું કહ્યું? રામાનંદ સ્વામીએ મને ત્યારે કહ્યું, મેં દર્શન કર્યા ત્યારે સ્વામી કહે કે તમે મુક્તાનંદ સ્વામીને કહેજો. સ્વામી રામાનંદ બોલ્યા એમ, મુક્તાનંદે માન્યું નહીં કેમ. તમે મુક્તાનંદજીને કહેજો કે અમે ઘણીવાર કહ્યું હતું કે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ, ખેલને ભજવનાર તો પાછળ આવી રહ્યા છે, તેમ છતાં અમારી વાત મનાણી નહીં. અને આ સહજાનંદ સ્વામીનું હજી એક ઐશ્વર્ય તમે જોયું અને તમારા મનમાં મૂંઝવણ થવા લાગી. આવી રીતે રામાનંદ સ્વામીએ મને સમાધિમાં કહ્યું. આ વાત કોણે કરી? સંતદાસજીએ કરી. સંતદાસજી આ વાત કરી, પણ મુક્તાનંદ સ્વામીનો નિશ્ચય બહુ ગજબનો હતો. મુક્તાનંદ સ્વામીની સાધુતા પણ બહુ ગજબની હતી. મુક્તાનંદ સ્વામી આ વાત સાંભળી રહ્યા, પણ સ્વામીને થયું એમ કે રામાનંદ સ્વામીએ સંદાસજીને કહ્યું હોય એ સંદાસજી વાટે વાત બરાબર છે, પણ મારે કેમ માનવું? મુક્તાનંદ સ્વામીના મનમાંથી મૂંઝવણ ટળી નહીં. મુક્તાનંદ સ્વામી હજી મૂંઝવણમાં છે. વળતા મૂંઝાણા ન સૂજ્યું કાંઈ, સ્વામી વિશેષ મૂંઝાયા. એવામાં શું થયું? હતો પોતાને જેનો વિશ્વાસ તે દીઠા જેઠો માધવદાસ. મુક્તાનંદ સ્વામીની સાથે ખૂબ રહ્યા, ખૂબ સેવા સ્વામીની જેવી જેણે કરી છે એવા માધવદાસજી અને પાર્ષદ જેઠા ભગત, એ બંને, એમણે પણ સ્વામીને કહ્યું કે સ્વામી, આ સમાધિ જે થાય છે ને વાત સાચી છે, તેમ છતાં મુક્તાનંદ સ્વામીને એમ થયું એમ કઈ સમાધિ થાય? આ નાના છોકરાને રમતનો ખેલ કઈ છે? અને વાત એકદમ સાચી. હા, આપણા શાસ્ત્રો પણ કહે છે, અનુભવે કરીને જે જ્ઞાન થાય છે ને એ જ પૂર્ણ જ્ઞાન છે. અનુભવ વિનાનું બધું જ્ઞાન અધૂરું જ્ઞાન છે. આપણા બધાની આ યાત્રા છે ને અનુભવ તરફની યાત્રા છે. મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી આપણે બહુ મોટી પ્રેરણા લેવા જેવી છે. મુક્તાનંદ સ્વામી, એમણે રામાનંદ સ્વામીની સેવા પણ એવી જબરજસ્ત કરી છે. આ તો ચરિત્ર છે, પ્રસંગ છે, એક પ્રેરણા આપે એવી લીલા છે. એકવાર ભગવાન શ્રી હરિ એમના નિશ્ચયની ગાંઠ વાળીને મુક્તાનંદ સ્વામીએ, પછી મુક્તાનંદ સ્વામીનો કેવો નિશ્ચય હતો એની અનેક વાતો આપણે શ્રવણ કરી છે. આ ચરિત્ર ભલે સંશયનું છે, પણ આપણા સંશયને ટાળે એવું છે. જો પ્રેમથી સાંભળીએ ને તો આપણા મનમાં કંઈક સંશય હોય, આપણા મનની કંઈક મૂંઝવણ હોય, તો મૂંઝવણ માત્રને ટાળી નાખે એવી અદ્ભુત લીલા છે. માધવદાસજીએ, જેઠા ભગતે બધાએ વાત કરી, તેમ છતાં મુક્તાનંદ સ્વામીની મૂંઝવણ ટળી નહીં. મુક્તાનંદ સંશયવંત થયા, યાથે સહુ કાલવાણીએ ગયા. તેમ છતાં મનમાં હજી સંશય મૂંઝવણ એવા ને એવા રહ્યા. ત્યાંથી પછી મેઘ પરથી કાલવાણી આવ્યા છે. કાલવાણીમાં પણ અનેક લોકો મહારાજના દર્શન કરવા આવ્યા. જે જે લોકો દર્શન કરવા આવે એ બધાને સમાધિ થતી અને સમાધિમાં
પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરતા આ ઐશ્વર્ય એવું ને એવું ચાલુ રહ્યું, બન્યું છે એવું. મુક્તાનંદ સ્વામી વધારે મૂંઝાયા, વધારે ઉદાસ થયા અને કહેવાય છે કે કાલવાણી ગામમાં એક દિવસ મુક્તાનંદ સ્વામી ઉદાસીનતામાં ને ઉદાસીનતામાં સ્વામીને થયું, અમે સહજાનંદ સ્વામીને ઘણું સમજાવ્યા, ઘણું મનાવ્યા, અરે મહારાજ આ પાખંડને મેલો, ગુરુદેવ રામાનંદ સ્વામી આટલા સમર્થ હોવા છતાં જેમણે આવી કોઈ રીત લીધી નથી, આવી રીત તમે શા માટે લીધી? પણ તેમ છતાં આ સહજાનંદ સ્વામી હવે રીતને મૂકતા નથી, તો હું આ સત્સંગને મૂકી એકાંતમાં જઈને ભગવાનનું ભજન કરું. ખાખરાના વનમાં સ્વામી ગયા છે, ત્યાંથી સત્સંગથી દૂર થવા માટે નીકળ્યા છે. રામાનંદ સ્વામીને હૃદયથી સંભાળે છે, હે ગુરુ મહારાજ, આપની સાચા ભાવે મેં ભક્તિ કરી હોય તો મને સાચો માર્ગ બતાવજો. અદ્ભુત આ કથા છે, એમ કહી શકાય સ્વામિનારાયણ સંપ્રદાયનો આ સૂર્યોદય છે. રામાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આ બંને સદગુરુઓ દ્વારા આ સંપ્રદાયમાં સર્વોપરી ઉપાસનાની શરૂઆત થઈ છે. આ તો એક ચરિત્ર છે, મેં કહ્યું ને આ સંપ્રદાયનો સૂર્યોદય છે, સર્વોપરી ઉપાસનાની શરૂઆત છે. મુક્તાનંદ સ્વામી ખાખરાના વનમાં નીકળી ગયા છે અને એવામાં રામાનંદ સ્વામી દિવ્ય રૂપે, પ્રત્યક્ષ રૂપે ત્યાં પધાર્યા છે. સ્વામીના દર્શન થતાની સાથે મુક્તાનંદ સ્વામીના મનનો મોરલો નાચવા લાગ્યો, આનંદમાં આવી ગયા. રામાનંદ સ્વામી બાથમાલીને મુકુંદ દાસ એટલે મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા, ટકોર કરી, અરે મુકુંદ, અમે ઘણી વાર કહ્યું હતું કે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ, ખેલને ભજવનાર તો પાછળ આવી રહ્યા છે, વાત ભૂલી ગયા? અમે જે સંકેત કર્યો હતો ને એ જ આ સહજાનંદ સ્વામી, આ ભગવાન સ્વામી નારાયણ. માટે અમે પણ જેની ભક્તિને ઉપાસના કરીએ છીએ, અમે પણ જેના દાસના દાસ થઈને રહીએ છીએ, એ આ સહજાનંદ સ્વામી છે. મુકુંદ દાસ, હવે તમે એમને ઓળખી લો, એમની શરણાગતિ સ્વીકારી લો. અને મુક્તાનંદ સ્વામી કહેવાય છે ને, સુગ્નેસુ કિમ બહુના તેજીને ટકોર. મુક્તાનંદ સ્વામીએ ગાંઠ વાળી, તે વાળી કેવી વાળી, ભક્ત ચિંતામણી ગ્રંથ સાક્ષી છે. મુક્તાનંદ સ્વામીએ ત્યાર પછી તો શ્રીજી મહારાજને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણી લીધા, સમજી લીધા. ખાખરાના વનમાંથી જ સ્વામી સ્નાન કરી તૈયાર થયા, સરસ મજાના ફૂલો ચૂંટ્યા, ચંદન કુમકુમ વગેરે તૈયાર કર્યું, કાલવાણીમાં આવ્યા છે. મહારાજ નીચે બેઠા છે, બાજુમાં રામાનંદ સ્વામીની ગાદી સ્થાપી છે. મહારાજનો હાથ પકડી સ્વામીની ગાદી ઉપર બેસાડવા વિનંતી કરી. મહારાજે કહ્યું, નહીં નહીં સ્વામી, અમે તો દાસ છીએ, સેવકના સેવક છીએ, આ તો ગુરુ મહારાજની ગાદી છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ અત્યાર સુધી તમે અમને છેતર્યા છે, હવે નહીં છેતરી શકો. રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેસાડ્યા, ચંદનની અર્ચા કરી, કુમકુમનો ચાંદલો કર્યો, મહારાજને પુષ્પનો હાર પહેરાવ્યો, બધી રીતે મહારાજનું પૂજન કર્યું અને દીપ પ્રગટાવી આપણે જે આરતી ગાઈએ છીએ દરરોજ, જય સદ ગુરુ સ્વામી, આ આરતી કાલવાણી ગામમાં સર્વપ્રથમ મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી સ્ફૂરી આવી. સ્વામીના હૃદયમાં કેટલો ભાવ પ્રેમ પ્રગટ થયો હશે કે સ્વામીએ પોતાના હૃદયના સ્પંદનો સાથે આરતીનું ગાન કરી અને મહારાજનું પૂજન કર્યું અને એ આરતી આજે આખા સંપ્રદાયમાં દુનિયાભરના દેશોની અંદર સ્વામિનારાયણ મંદિર જ્યાં જ્યાં છે ને ત્યાં ત્યાં આરતીનો આપણે ગુંજારો જાણીએ છીએ. જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી, આ અવસર કરુણાનિધિ કરુણા બહુકીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. મુક્તાનંદ સ્વામી આરતી દ્વારા મહારાજનું પૂજન કરે, આ લીલા એનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિએ આવી રીતે રામાનંદ સ્વામીના દર્શન કરાવી મુક્તાનંદ સ્વામીને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો, પોતાના સ્વરૂપમાં જોડ્યા. મહારાજની ને મુક્તાનંદ સ્વામીની લીલા છે, પણ તમને અને અમને મહારાજ સુધી પહોંચવા માટે કોઈક મોટું માધ્યમ જરૂરી છે.
આ ચરિત્રનો સાર એટલો છે. કોઈ એકાંતિક સંત કે ભક્ત ન મળે ને તો જીવ પોતાના બળે ભગવાન સુધી નથી પહોંચી શકતો. સ્વામી આ જ પ્રસંગ એને ટૂંકમાં વર્ણવી લખે છે, મુક્તાનંદ સંત શિરોમણી 131મું પ્રકરણ. મુખે શું કહીએ મોટપ ઘણી, કરે વાત પ્રભુની વિસ્તારે, સુણી સુખે થાય નર નારે. જેમની વાણી સાંભળી નર અને નારી સુખી થાય, જીવ પ્રાણી માત્રના દુઃખ ટળી જાય, આવા સંત એટલે મુક્તાનંદ સ્વામી. એક દિન કરી બહુ વાત, એક દિવસ ઘણી કથા વાર્તા કરી. આસન પર આવ્યા છે, અંતર્દૃષ્ટિ કરી છે, એવામાં દિવ્ય તેજ પથરાયું. આ ઘટના ઘટીને એના થોડા દિવસ પછીની બીજી ઘટના, એટલે બે ઘટના સાથે છે. દિવ્ય તેજ, તેજમાં શું થયું? રામાનંદ સ્વામીના દર્શન થયા. કેવા છે સ્વામી? અતિ પ્રસન્ન, વદન અનુપમ, સુખમૂર્તિ સુંદર રૂપ, હેતે હસી હસી જુવે સામુ, પૂરે નિજ સેવકની હામું. મંદ હાસ્ય કરી રહ્યા છે, ગૌર વર્ણ છે, અજાન બાહુ છે, ધીર ગંભીર સ્વામીની વાણી છે. વળી કરે વાલપની વાત, અતિ પ્રેમથી, વાલપથી, મીઠાસથી સ્વામીએ મુક્તાનંદ સ્વામીને વાત કરી. બહુ સમજવા જેવી વાત છે. હા, ભક્ત ચિંતામણી પરચા વિભાગમાં ભગવાન શ્રીહરિએ કેવું કેવું ઐશ્વર્ય બતાવ્યું છે, એ પર્વતભાઈ હોય તો પણ શું, વ્યાપકાનંદ સ્વામી હોય તો પણ શું, અરે નાના એવા બાળક હોય, બાલિકા હોય તો પણ શું, મથુરાબાઈ જેવા હોય, હરિરામ જેવા હોય, કે પછી મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંત હોય, કે ગોપાળાનંદ સ્વામી જેવા મોટેરા સંત હોય, આ એકે એક વાત આપણને પ્રેરણા આપે એવી વાત છે. રામાનંદ સ્વામી શું બોલ્યા સાંભળીએ. સારું સમજ્યા સંત સુજન, માન્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ રૂપ, એ જે ઇષ્ટ અમારા અનુપ. સારું થયું જે માન્યું સુજન, નહીં તો બહુ વિધે થાત હેરાન. સુની મુક્તાનંદ જીએ વાત, તેને થયા તિરડિયાત. પછી ચાલે બેસે જાગે સુવે, સ્વામી સહજાનંદજીને જુવે. જ્યારે કરે અંતરવરતી, દેખે સુખ સાગર મૂરતી. રામાનંદ સ્વામી રાજી થયા. મુક્તાનંદ સ્વામીને અતિ હેત લાવી, અતિ વહાલ કરીને વાલપના વેણ કહ્યા. શબ્દ તો જુઓ, વળી કરે વાલપની વાત, સુણો મુક્તાનંદ જે વિખ્યાત. સારું સમજ્યા સંત સુજાણ, રામાનંદ સ્વામી રાજી થયા. સાધુ તમે બહુ સારું સમજી ગયા, તમે પ્રગટ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણને ઓળખી લીધા. જે અમારા ઈષ્ટ છે, અમારા આરાધ્ય છે, એ આ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ, એમને તમે પણ સ્વીકારી લીધા. આનાથી મોટી કઈ પ્રાપ્તિ હોઈ શકે? કેવી અદ્ભુત વાત કરી. પછી તો મુક્તાનંદ સ્વામીને સૂતા જાગતા ઉઠતા બેસતા અખંડે મૂર્તિનું સ્મરણ થઈ ગયું. મુક્તાનંદ સ્વામી તો એવા મહાન હતા, પણ તમને અને અમને આ વાત બહુ મોટી પ્રેરણા આપી જાય છે. એકાંતિક સત્પુરુષ, એકાંતિક સંત કે ભક્ત વિના આપણે આપણા બળે પુરુષોત્તમ નારાયણને ઓળખી શકીએ શક્ય નથી. પછી તો મુક્તાનંદ સ્વામી મહારાજને અખંડ સંભારે. સ્વામી કહે છે આવી રીતે,
રામાનંદ સ્વામીના દર્શન કરાવી, મુક્તાનંદ મુનિના હૃદયમાં મૂંઝવણ હતી એ ટાળી, સંશય દૂર કરી ભગવાન શ્રીહરિએ પોતાની મૂર્તિનો દિવ્ય પરચો દેખાડ્યો. અરે આવી તો કંઈક વાતો છે. એકવાર મુક્તાનંદ સ્વામી એકાકી ચાલી રહ્યા છે, માર્ગમાં આગળ વધી રહ્યા છે, એમાં જંગલનો પ્રદેશ આવ્યો. સ્વામીને દૂર દેશાવર સુધી પહોંચવું છે અને એમાં પણ જંગલમાં કોઈ માણસ રસ્તો બતાવનાર નહીં. આવ્યું અરણ્યને ઉવાટ મળી, ખોટો રસ્તો મળી ગયો, ખોટા રસ્તે સ્વામી ચડી ગયા. એક તો જંગલ, એમાં ભૂલા પડ્યા, એમાં માર્ગ બતાવનાર કોઈ ભૂમિઓ છે નહીં. જ્યાં મનુષ્ય માત્ર નહીં વળી, કોઈ માણસ દેખાતો નથી. બહુ અદ્ભુત સ્વામી આ પરચો લખે છે, નાનકડો આ પરચો પણ સાંભળી લઈએ. ધન થોડો ને જવાનું દૂર, આવી નદી અડી ભરપૂર, નહીં આરો ઉતરવા લાગ, કાંઠે રહે તો વિડારે વાગ, નદી નીરતે ઉશર જાનો, લાગી પ્યાસ ને કંઠ સુકાનો, દેખી સમાજ સંકટ તનો, મુક્તાનંદ ને મોદ છે ગનો, થશે ગમ તો ગોવિંદ તનો, એહ માહી સુજાશે આપનો, એમ ઝડ કર્યો થાપ, આવ્યા વિપ્ર રૂપે હરિ આપ. મુક્તાનંદ સ્વામી જંગલમાં છે, રસ્તો ભૂલા પડ્યા છે, સાથે કોઈ ભૂમ્યો નથી. દિવસ પણ હવે થોડો જ રહ્યો છે, એટલે કે સંધ્યા ઢળવા આવી છે, સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. ધન થોડો ને જવાનું દૂર, દૂર સુધી પહોંચવાનું છે. એવામાં આડી નદી આવી ભરપૂર, એવામાં પાછી નદી આવી. નદી આવી એટલું નહીં, નહીં ઉતરવાનો આરો, ઉતરવા માટે કોઈ આરો છે નહીં. કાંઠે રહે તો જંગલી પ્રાણી વાઘ સિંહ એનો ભય છે. નદીમાં તો માર્ગ છે નહીં, શું કરે. નદી નિરતે ઉસર જાણો, નદીમાં પાછું ખારું પાણી છે. એક બાજુ લાગી પ્યાસ ને કંઠ સુકાણો. સુરેશભાઈ, તમે જુઓ મોટા મોટા સંતોને કેવી મોટી મોટી ઉપાધિ આવી છે. જંગલ છે, માર્ગ ભૂલો પડ્યા છે, એવામાં પાછી નદી આવી. આગળ તો જવાનો કોઈ માર્ગ દેખાતો નથી, નદીમાં પાણી પણ ખારું છે, તરસ પણ એટલી બધી લાગી છે, કંઠ સુકાવા લાગ્યો. હવે જો કિનારે ત્યાં ત્યાં બેસી રહે તો જંગલી પ્રાણીનો પણ મોટો ભય છે, શું કરે. પણ ભક્ત ચિંતામણી ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામી જે શબ્દો લખ્યા છે ને યાદ રાખવા જેવા છે. દેખી સમાજ સંકટ તણો, એક સંકટ નહીં, સંકટનો સમાજ, ચારે બાજુથી સંકટ સંકટ ને સંકટ. દેખી સમાજ સંકટ તણો, મુક્તાનંદ ને મોદ છે ઘણો. આટલા સંકટની વચ્ચે પણ મુક્તાનંદ સ્વામીના મનમાં મોદ એટલે આનંદ છે. રંચ માત્ર મન ઝાંખું નથી પડ્યું, મનમાં અખંડ મહારાજનું સ્મરણ છે. આ કેવા સત્પુરુષો હશે, આ બધા ચરિત્રો છે ને તમને ને અમને પ્રેરણા આપનારા છે. આવા ચરિત્રો આપણે સાંભળ્યા હોય ને તો આપણે ક્યારેક સંકટના સમયમાં પણ ધીરજ રાખી શકીએ, હિંમત રાખી શકીએ. મુક્તાનંદ સ્વામીના મનમાં આનંદ છે. કઈ વાતનો? થાશે ગમ તું ગોવિંદ તણું, જે મહારાજે ધાર્યું છે એ થવાનું છે. એહ માહી સુજાશે આપણું, અને મહારાજે જે ધાર્યું હોય હંમેશા સારું જ હોય, અતિ સારું હોય. કેવી સમજણ! વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાનનો ભક્ત એ છે જે એમ માને ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. અરે વચનામૃતમાં મહારાજ બલિરાજાનું દ્રષ્ટાંત આપી એમ વાત કરે કે બલિરાજાને મહારાજે કસણીમાં લીધા, એમ સાચી સમજણ વાળો જે ભગવાનનો ભક્ત એમ સમજે કે ભગવાન મને જેમ જેમ દુઃખ આપશે
જેમ વધારે કસણીમાં લેશે તેમ તેમ મને વધારે વસ થશે. બોલો, ગમે એટલા સંકટ આવે ને ગમે એટલા સંકટ, તેમ છતાં રંચ માત્રનું મન મોડું ન પડે. મુક્તાનંદ સ્વામી તો મહાન એક એવા વિભૂતિ પુરુષ છે, પણ આ બધી કથાઓ આપણને સમજાવવા માટે. સ્વામી સ્થિર રહ્યા, દ્રઢ રહ્યા, મહારાજને યાદ કરે છે, મહારાજની ઈચ્છા. ઘણી વાર કથામાં કહું છું, આપણું ધાર્યું થાય તો યાદ રાખો હરિ કૃપા, અને ધાર્યું ન થાય તો યાદ રાખો હરિ ઈચ્છા. એક જ સૂત્ર જીવનમાં શીખી જઈએ ને બધું જ આવી ગયું. જીવનની બે સમસ્યા બહુ મોટી છે, આ બે વાત બધા યાદ રાખવા જેવી છે. નંબર એક, દરેક માણસના જીવનનો એક પહેલો ક્વેશ્ચન હોય છે, જે ગમતું હોય છે એ મળતું નથી હોતું. જેટલા બેઠા છો સભામાં બધા વિચારી લો, તમને જે જે ગમતું હતું એ બધું મળ્યું છે? બધાનો જવાબ નોમાં હશે. એના કરતા બીજી સમસ્યા મોટી એ હોય છે, જે મળે છે ને એ ગમતું નથી. એટલા માટે આપણે એમાં સુધારો કરવો હોય તો આટલો જ કરીએ કે જે આપણને મળ્યું છે ને એ ભગવાનની ઈચ્છાથી મળ્યું છે, એમને ગમાડી દઈએ, એને સ્વીકારી લઈએ, હૃદયથી સ્વીકારી લઈએ. તો યાદ રાખવાવાળા ભક્તો, ભગવાનની કૃપા તો પળ પળ ઉપર, પળે પળે જીવ પ્રાણી માત્ર ઉપર કૃપા છે. તમારું ને મારું જીવન ચાલે છે આ જ મોટી કૃપા છે પ્રભુની. મુક્તાનંદ સ્વામી આવા સંકટના સમયમાં પણ સ્થિર રહ્યા છે, મહારાજને સંભાળે છે. એવામાં એક બ્રાહ્મણના રૂપમાં પ્રભુ પધાર્યા છે. એમ દ્રઢ કર્યો ઉરથાપ, આવ્યા વિપ્ર રૂપે હરિ આપ. બ્રાહ્મણના રૂપે એક સરસ ધોતી ધારણ કરી છે, વૃદ્ધ બ્રાહ્મણ છે, હાથમાં લાકડી છે, ટેકે ટેકે ચાલતા ચાલતા, અરે 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 સાધુ, આ જંગલમાં અત્યારે એકલા ક્યાંથી? સાધુ શું કરો છો અહીંયા? એકલા ન રહેવાય, ચાલો મારી સાથે, હું રસ્તો બતાવું, ફટોફટ આપણે નદીથી ઉતરી જઈએ. સ્વામી હજી કંઈ બોલે એ પહેલાં તો પેલા બ્રાહ્મણ જાણે બધું જાણતા હોય, અંતર્યામી હોય, એમ બધી ફટોફટ વાત કરવા લાગ્યા. શરીરથી વૃદ્ધ છે, પણ વિશ્વાસ કેટલો મોટો છે. મુક્તાનંદ સ્વામીને પણ હવે સંધ્યા થવા આવી હતી એટલે ફટોફટ નીકળવું હતું. સ્વામી બ્રાહ્મણની સાથે વાતો કરતા કરતા પાછળ પાછળ ચાલવા લાગ્યા. થઈ મુક્તાનંદને મોરે, મુક્તાનંદ સ્વામીથી આગળ પેલા બ્રાહ્મણ ચાલ્યા, મૂક્યા નદી ઉતારી આ કોરે, નદીની સામે કિનારે સુધી પહોંચાડી દીધા સ્વામીને. કહે ચાલો આવું છું કેડે, એમ કહી રહ્યા નદી કેડે. સ્વામીને કે સ્વામી તમે આગળ ચાલવા માંડો, ફટોફટ ચાલો ચાલો ચાલો, સંધ્યા ઢળી ગઈ છે, હું આવું છું પાછળ. આમ સ્વામીને નદીથી સામે કિનારે સુધી પહોંચાડી દીધા. મુક્તાનંદે ચાલી પાછું પેખ્યું, જુઓ જુઓ, મુક્તાનંદે ચાલી પાછું પેખ્યું, વિપ્ર રૂપ દ્રષ્ટે નવ દેખ્યું. થોડા આગળ વધી સ્વામી પાછળ જોયું, બ્રાહ્મણનો અવાજ કેમ સંભળાતો નથી. પાછળ નજર કરી, ન દેખાય બ્રાહ્મણ, ન દેખાયની કોઈ નિશાની. સ્વામીને વિશ્વાસ બેસી ગયો, શું મારા મહારાજે આવી મારી રક્ષા કરી. તમારા અને મારા જીવનમાં પણ જે કંઈ સારું થાય છે ને, સમજો ભક્તો, એ ભગવાનની ઈચ્છાથી ને કૃપાથી જ થાય છે. અને અત્યાર સુધી આપણા જીવનમાં જે કંઈ બગડ્યું છે ને, એ આપણા અહંકારને લીધે જ બગડ્યું છે. તમારે ને મારે મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી એટલું જ શીખવાનું છે. સ્વામીનું જીવન એટલે દાસપણાનું જીવન, દાસત્વ ભક્તિના આચાર્ય છે. આ સત્સંગને મુક્તાનંદ સ્વામી ન મળ્યા હોત તો યાદ રાખો, કદાચ આપણને ભગવાન સ્વામિનારાયણ પણ ન મળ્યા હોત. ગુજરાતને, આ સમસ્ત સંપ્રદાયને નીલકંઠ વર્ણિની ભેટ આપી હોય ને તો મુક્તાનંદ સ્વામીએ આપી છે. ગંગાજી તો હતા, પણ ગંગાજીને લાવવામાં, ધારવામાં, આ પૃથ્વી ઉપર પધરાવવામાં ભગીરથ છે ને એનું મુખ્ય પાત્ર છે. એટલા માટે ગંગાજીનું નામ પડ્યું છે ભાગીરથી, કારણ કે ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી સુધી પહોંચાડવામાં સૌથી મોટો પુરુષાર્થ હોય ને તો ભગીરથ મહારાજાનો છે. એવી રીતે જે નીલકંઠ વર્ણિને
મોટા સંતો, મોટા મહંતો, મોટા મંદિરો, મોટા મઠાધીશો રોકી ન શક્યા, બાંધી ન શક્યા એ નીલકંઠ પ્રભુને એક નાનકડા આશ્રમમાં કોઈ બાંધ્યા હોય, રોક્યા હોય તો એ આદિગુરુ મુક્તાનંદ સ્વામીએ સ્વામીના ચરણોમાં વંદન કરી. આ બંને ચરિત્ર એમાંથી આપણે આપણા જીવનમાં કંઈક પ્રેરણા મેળવી. અને વાલા ભક્તો, હજી બે ચરિત્ર બાકી છે, એ બંને ચરિત્રની કથા આપણે આવતીકાલે સાંજે લઈશું. આવતીકાલે પણ પિયોડા મહારાજની ન્યૂજર્સી લોયાધામ મંદિરમાં આરતી થશે, ત્યારબાદ લોયાધામ મંદિર ફ્લોરિડાના પણ તમને બધાને દર્શન થશે, શિવપૂજન, ધૂન કીર્તન. તમે બધા ભક્તો ભાગ્યશાળી, આ લાઈવ દર્શન કરો છો ને. પહેલાં એક મંદિરના લાઈવ દર્શન થતા, હવે તો બે મંદિરના લાઈવ એક સાથે દર્શન થાય. તમને વિચારો, પિયોડા મહારાજની આરતી પણ થઈ જાય, લોયાધામ ફ્લોરિડામાં શિવપૂજન પણ થઈ જાય, ટિકિટ ખર્ચવાની નહીં, સમય કાઢવાનો નહીં, તમારા ઘરના સોફામાં બેઠા બેઠા તમે એક સાથે ન્યૂજર્સીમાં પિયોડા મહારાજની આરતી કરી લો, ફ્લોરિડામાં લોયાધામ મંદિરની કથા સાંભળી લો. વાલા ભક્તો, ટેકનોલોજી આપણને કેટલી મદદ કરે છે આપણે ભગવાન સુધી પહોંચવું હોય ને તો. માટે વાલા ભક્તો, નિત્ય કથા વાર્તા સાંભળો જ છો, સાંભળવાનો આગ્રહ રાખજો. આવતીકાલે બે ચરિત્ર બાકી છે, એની કથા આપણે સાંભળશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.